गुड मॉर्निंग વિદ્યાર્થીઓ, આજનો ભાગ છે 35, ભાગ 35. ચલો શરૂઆત કરીશું ગુડ મોર્નિંગ વિથ સાથે. ગુડ મોર્નિંગ, હાઉ આર યુ ટુડે? આઈ એમ હેપી, લેટ્સ પ્લે. સ્ટ્રેટ અપ, સ્ટ્રેટ ડાઉન. સ્પિન યોર નેમ, ટર્ન અરાઉન્ડ. ટચ યોર હેડ, ટચ યોર નોઝ. Good morning, good morning. How are you today? I'm happy, let's play. ચલો મજાવીને હવે હું તમને એક મુખપાઠ સંભળાવીશ. મુખપાઠનું નામ છે હોળી. હોળી ખુશી અને ઉમંગનો તહેવાર છે. હોળીનો તહેવાર ફાગણ મહિનામાં આવે છે. હોળીમાં એકબીજા ઉપર રંગ છાંટવામાં આવે છે. હોળી બાળકોનો ખૂબ જ પ્રિય છે. હોળીમાં નાચવા કૂદવાની ખૂબ જ મજા આવે છે. હોળીમાં બધા ખુશીથી ઝૂમી ઉઠે છે. ચલો મજા આવીને હવે હું તમને એક નાનું નાનું જોડકણું ગવડાવીશ. મામા એટલે બેબે મા, મા જેવી તે માસીબા. આંસુ જાય નાસી, મમ્મીની બેન તે માસી. ચાલો હવે હું તમને એક વાર્તા સંભળાવીશ. હવે એક રાજા હતો. રાજા ખૂબ જ પૈસાવાળો હતો. એને કેટલાય રાજ્યો જોડે લડાઈ કરીને, યુદ્ધ કરીને એને પોતાનો રાજ્યનો વિસ્તાર ખૂબ જ મોટો કરી દીધો હતો. રાજા અતિ ધનવાન હતો. રાજાને ત્રણ રાણીઓ હતી. ચાલો ખૂબ જ શાંતિપૂર્વક તમે વાર્તા સાંભળજો. પહેલી રાણી જે ખૂબ જ કાળી હતી, ખૂબ જ કાળી અને ખૂબ જ જાડી હતી. આપણે એને જોઈએ તો પણ જોવી પણ ન ગમે એવી રાણી હતી. આ રાણી કોણ હતી? પહેલી રાણી રાજાની. પરંતુ એ રાણીમાં એક ગુણ હતો. એ રાણી રાજાને, પ્રજાને, બધાને ખૂબ જ પ્રેમ કરતી હતી. રાજા માટે પોતાની જાતે જ રસોઈ બનાવતી હતી. રાજાના પહેરવેશ, આભૂષણો એ બધા ખૂબ જ સાચવીને રાખતી હતી. રાજાનું, પ્રજાનું, બીજા બધા જ વ્યક્તિઓનું એ ખૂબ જ ધ્યાન રાખતી હતી, ખૂબ જ કાળજી રાખતી હતી. એ રાણીમાં એક ગુણ હતો, એ ખૂબ જ પ્રેમાળ હતી. પછી રાજાની બીજી રાણી. હવે બીજી રાણીમાં એક ગુણ હતો. બીજી રાણી ખૂબ જ હોશિયાર હતી. એ રાજાના રાજ્યનો બધો જ કારોબારનો વહીવટ, હિસાબ બીજા નંબરની રાણી કરતી હતી. એ દિમાગથી ખૂબ જ ચતુર હતી. રાજાને રાજા કરતાં એ રાણી ખૂબ જ હોશિયાર હતી. રાજા ગમે ત્યારે કોઈ પણ હિસાબ કરે, યુદ્ધ લડવા જાય, પ્રજાજનો આગળ કાંઈ પણ કામ કરવાનું હોય તો એ બીજા નંબરની રાણીને પૂછીને જ કરતો હતો. હવે ત્રીજા નંબરની રાણી. ત્રીજા નંબરની રાણી એ ખૂબ જ સ્વરૂપવાન હતી, ખૂબ જ રૂપાળી હતી, ખૂબ જ સરસ દેખાવડી હતી. એના લાંબા લાંબા સોનેરી વાળ હતા. એની ભૂરી ભૂરી આંખો હતી અને એ ખૂબ જ, એને જોવ તો તમે જોતા જ રહી જાઓ એવી દેખાવડી હતી. હવે ત્રીજા નંબરની રાણીમાં ગુણ હતો સ્વરૂપવાન. એ ખૂબ જ દેખાવડી હતી. રાજાને ત્રણ રાણીઓમાંથી ત્રીજા નંબરની રાણી ખૂબ જ ગમતી હતી. એ હંમેશા ત્રીજા નંબરની રાણી જોડે ફરવા જતો હતો. ત્રીજા નંબરની રાણી જોડે જ આખો દિવસ સમય પસાર કરતો હતો. એ બીજા નંબરની રાણી પાસે ખાલી વહીવટ અને હિસાબ પૂરતો જ જતો હતો. અને પહેલા નંબરની રાણી પાસે તો એ કોઈ દિવસ જતો જ નહીં. જો એ પહેલા નંબરની રાણી રાજાને મળવા આવે તો પણ રાજા એને ધક્કા મારીને દૂર કરી દેતો હતો, કેમ કે એ બહુ જ કદરૂપી હતી. ચાલો સાંભળો છે ને વ્યવસ્થિત. હવે રાજાના થોડાક વર્ષો થઈ ગયા, રાજા ઉંમર લાયક થઈ ગયો. રાજા પડ્યો બીમાર. એટલે એમ એને તબિયત એમ સારી જ હતી, પણ ઉંમરના કારણે એનાથી હલાતું ચલાતું નહોતું. એને આંખે દેખાતું બંધ થઈ ગયું હતું, કાને સંભળાતું બંધ થઈ ગયું હતું. હવે રાજા પથારીમાં પડી ગયો.
રાજવેદ આવ્યા. રાજવેદ એટલે પહેલાના સમયમાં ડોક્ટરને રાજવેદ કહેવામાં આવતા. એ ખાલી રાજાની જ માટે દવા લખી આપતો, એ બીજા કોઈને દવા ન લખી આપતો. રાજાનો જ માટે સ્પેશિયલ એ ડોક્ટર હતો. રાજવેદ કહે, રાજા તમારી અંતિમ ઈચ્છા તમે બોલી દો, કેમ કે હવે તમે જાજા સમય જીવવાના નથી. હવે રાજાને થયું કે હું એકલો મરી જઈશ, મારે મારી એકાદી રાણીને તો મારી જોડે લઈ જ જવી છે. રાજાએ ત્રણેય રાણીઓને બોલાવી. રાજાએ ત્રીજા નંબરની જે ખૂબ જ દેખાવડી રાણી હતી એને કીધું કે હે રાણી, તું મારી જોડે, હું બીમાર પડીને મરી જાઉં છું તો હું આ બધું મારા બીજા રાજકુમારોને આપી દઉં છું, તારા રાજકુમારને આપી દઉં છું, પરંતુ તું મારી જોડે હાલ લે, હું મરી જાઉં, તું મારી જોડે મરી જા, આપણે બે બંને સ્વર્ગમાં જઈએ. તો ત્રીજા નંબરની રાણી શું બોલી, અરે જા રાજા, તારા જેવા તો મને કેટલા રાજા મળી જશે, હું તો કેટલી સ્વરૂપવાન છું. સમજાણું તમને? કેમ કે એને એનો ખૂબ જ ઘમંડ હતો એના દેખાવનો. એ તો રાજાને ત્યાં ત્યાં છોડીને બીજા રાજા સાથે લગ્ન કરીને જતી રહી. હવે કેટલી રાણી હતી? બે રાણી. બીજા નંબરની રાણી રાજાને થોડી થોડી ગમતી હતી, એટલે એને બીજા નંબરની રાણીને કીધું, હે રાણી, તું આ રાજ્યનો કારોબાર બીજા રાજકુમારોને આપી દે, તું મારી જોડે હું મરી જાઉં તો તું પણ મારી જોડે મરી જા અને મારી ભેગી સ્વર્ગમાં આવ. બીજા નંબરની રાણી કહે, નહીં નહીં રાજા, હું આ અહીંયા ખૂબ જ સુખેથી જીવું છું અને હું તો કેટલી હોશિયાર છું, હું તો આ રાજ્યનો કારોબાર મારા હાથમાં એકલી લઈને જીવી શકું છું, હું તમારી જોડે આવીશ નહીં, મારે મરવું નથી, મારે તો જીવવું છે. એ રાણીએ પણ રાજાને ધક્કો મારીને ચાલી ગઈ. હવે વધી કોણ? પહેલા નંબરની રાણી. પહેલા નંબરની રાણી બહુ જ જાડી હતી, એનું મોઢું પણ એટલું બધું સારું નહોતું, બહુ જ કાળી હતી, કદરૂપી હતી, એના વાળ સારા નહોતા, એના નખ, એના હાથ કાંઈ બી સારું નહોતું, પરંતુ એ ખૂબ જ પ્રેમાળ હતી. હવે રાજાએ કોઈ દિવસ પહેલા નંબરની રાણીને માન આપ્યું નહોતું, એનું હંમેશા અપમાન જ કર્યું હતું. રાજાએ રાણીને કેમ કહી શકે કે તું મારી જોડે ચાલે? પણ પેલી રાણી ખૂબ જ પ્રેમાળને દયાળુ હતી. એને રાજાને કીધું, હે રાજા, તમને તમારી જોડે, હું તમારી જોડે આવીશ, મારે આ બધા મહેલને શું કરવો છે, મારે આ ધનદોલતને શું કરવી છે, તમે જ મારું સાચું ધન છો, હું તમારી જોડે આવીશ, કેમ કે તમે મારા સ્વામી છો, હું તમારી જોડે લગ્ન કરીને તો અહીંયા આવી જ છું, જો તમે જ ન હોય તો મારું અહીંયા શું કામ છે. એ તો રાજાને રાજાના આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા. હવે રાજાને સમજાણું કે દેખાવડાની કોઈ કિંમત નથી, અને દેખાવડાને જો અહંકાર આવી જાય એ નકામું છે, અને એક બહુ હોશિયાર હોય એનો પણ અહંકાર આવી જાય તો નકામું છે. અને આ પહેલા નંબરની રાણી જે કાંઈ આવડતું પણ નહોતું, એકદમ કદરૂપી હતી, દેખાવડી પણ નહોતી, રાજા એને ભેટી પડ્યો. અને હવે રાજાને સમજાણું કે સાચું ધન દોલત, સાચો રંગરૂપ અને સાચો ગુણ તો પ્રેમથી રહેવામાં છે અને દયાભાવ રાખવામાં છે. તમને સમજાણું આખી વાર્તા?